નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો જૂનાગઢમાં જે પત્રકાર જોડે ઘટના બની તેના ભાગરૂપે હાલોલ પત્રકાર સંઘ દ્વારા પાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પત્રકારોની સુરક્ષા અને સલામતી અંગેની ચિંતા વ્યક્ત કરાઈ ગત તારીખ 12/5/19 રોજ જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી દરમિયાન કવરેજ કરવા ગયેલ મીડિયાકર્મી પર પોલીસ દ્વારા જે હિચકારો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જે લોકો લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો છે તે પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રથમ હુમલો નથી. અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવેલ છે. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં ક્યારેય આવી ઘટના ન ઘટે તેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી તેની માંગણી સાથેનું આવેદનપત્ર હાલોલ શહેરના પત્રકારો દ્વારા આજ રોજ રેલી કાઢી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ આવેદનપત્ર આપી હાલોલ શહેરના પત્રકારો સંગઠિત થઈ એક સુર પુરાવી ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. કિરણ ગોયલ, ZS TV, પંચમહાલ. જૂનાગઢ ખાતે પત્રકારો પર થયેલા હુમલાને પૂરા રાજ્યભરના પત્રકારોએ બાકી વખોડી કાઢ્યો છે અને પોલીસ તંત્ર તરફથી ક્વિક આપણે પગલાં ભરી અને એક PSI અને 3 કોન્સ્ટેબલોને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કરતા પત્રકારોમાં ખુશીની લહેર આપી છે. સાથે સાથે આજે હાલોલ તાલુકાના પત્રકારોએ હાલોલ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી ઘટતું કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.